चार मार्कनी रचना आपणे भणीए, खूब ज अगत्यनी रचना। प्रश्न छे 8 सेंटीमीटर लंबाईनो रेखाखंड ए बी दोरवानो छे। पहेला तमारे 8 सेंटीमीटर नो रेखाखंड ए बी दोरवानो, अहींया ए अने अहींया बी। आना पछी ए ने केन्द्र लई 4 सेंटीमीटर त्रिज्या, एटले के ए ने केन्द्र लई मारे 4 सेंटीमीटर त्रिज्यावाळुं वर्तुळ दोरवानुं। बी ने केन्द्र लई मारे 3 सेंटीमीटर एटले के नानुं वर्तुळ दोरवानुं। बी ने केन्द्र लई 3 सेंटीमीटर वाळुं। पछी प्रश्न छे प्रत्येक वर्तुळ ने बीजा वर्तुळना केन्द्रमांथी स्पर्शक दोरो, एटले के आ मोटा वर्तुळ ने नाना वर्तुळना केन्द्रमांथी स्पर्शक दोरो अने नाना वर्तुळ ने मोटा वर्तुळना केन्द्रमांथी स्पर्शक दोरो। हवे जो मारे बी माथी अहींया स्पर्शक दोरवा होय तो मारे कोनो रेखाखंड, क्या रेखाखंड नो लंब द्विभाजक, तो के ए बी रेखाखंड नो लंब द्विभाजक दोरवो पड़े। अर्धा करता वधारे अंतर ले, एक आर्क ऊपर एक आर्क नीचे, केंद्र बदलावानो अने लंब द्विभाजक दोरीए। पछी अहींया नाना वर्तुळ ने एमाथी स्पर्शक दोरवो होय तो पण मारे लंब द्विभाजक तो ए बी नो दोरवो पड़शे, एटले मारे लंब द्विभाजक तो मात्र एक ज वार दोरवो पड़शे, अने क्यो नो, ए बी नो। पछी अहींया एम नाम आपू, एम केन्द्र अने ओ त्रिज्या वाळुं वर्तुळ दोरवानुं थशे। बंने वर्तुळ ज्यां छेदे त्यां एक्स अने वाय, અહીંયા પી અને ક્યુ માગેલા ચાર સ્પર્શક છે। જો આપણે રચના દોરીએ કઈ રીતે દોરવાની છે, આ કાચી રચના મેં તમને એક વખત સમજાવી દીધી। પક્ષ કઈ વસ્તુ આપેલી છે, તો કે એ બી બરાબર 8 સેન્ટીમીટર નો રેખાખંડ તથા એ કેન્દ્ર અને 4 સેન્ટીમીટર, બી કેન્દ્ર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ આપેલા છે, એટલી વસ્તુ આપેલી છે। AB બરાબર 8 સેન્ટીમીટર નો રેખાખંડ આપેલો છે અને A કેન્દ્ર 4 સેન્ટીમીટર અને B કેન્દ્ર 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ આપેલા છે। પછી પ્રશ્ન કૃત્ય, કયું કાર્ય કરવાનું છે, તો કે પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો। કયું કાર્ય કરવાનું છે, પ્રત્યેક વર્તુળના કેન્દ્રમાંથી, પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો। હવે રચના આપણે કઈ રીતે દોરવાની છે, રેડી રચના આપણે દોરીએ। પેલા તો AB બરાબર 8 સેન્ટીમીટર નો રેખાખંડ દોરવાનો થશે, એટલે એક રેખાખંડ હું લઈ લઉં। આ રેખાખંડ છે AB બરાબર 8 સેન્ટીમીટર નો, 8 સેન્ટીમીટર નો AB આપણે દોર્યો। હવે એનું નામ આપી દઉં, અહીંયા બિંદુ છે A અને અહીંયા બીજું બિંદુ છે B। હવે એને કેન્દ્ર લઈ, એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું, એટલે પરિક્રમા આપણે માપવાનું, આ કેટલું થયું 4 સેન્ટીમીટર। તો 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ આપણને દોરતા આવડે છે, આ 4 સેન્ટીમીટર વાળું વર્તુળ દોર્યું। આના પછી બી ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર, એટલે કે માપવાનું આ થોડું ઘટાડ્યું 3 સેન્ટીમીટર, એટલે આ બી ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર વાળું વર્તુળ દોરું। બી ને કેન્દ્ર લઈ મારે 3 સેન્ટીમીટર વાળું વર્તુળ દોરવું પડશે, આ આપણે દોર્યું 3 સેન્ટીમીટર વાળું વર્તુળ। આના પછી પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરવાના છે, પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો, એટલે કે અહીંયા બી માંથી આ મોટા વર્તુળને સ્પર્શક દોરો અને એ માંથી નાના વર્તુળને સ્પર્શક દોરો। તો મારે સૌથી પહેલું કામ AB નો લંબ દ્વિભાજક મેળવવો પડશે। AB નો લંબ દ્વિભાજક કઈ રીતે મળે, તો કે અડધા કરતા વધારે અંતર લઈ B ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર, B ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર અને એક ચાપ નીચે। આના પછી A ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર અને એક ચાપ નીચે,
આ લંબ દ્વિભાજક દોર્યા પછી લંબ દ્વિભાજક આપણે દોરીએ, આ લંબ દ્વિભાજક દોર્યો જે વર્તુળને જ્યાં રેખાખંડને જ્યાં છેદે ત્યાં એમ નામ આપું. હવે એમ કેન્દ્ર અને એ ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. એમ કેન્દ્ર અને એ ત્રિજ્યાવાળું વર્તુળ દોરીએ. આપણે વર્તુળ દોર્યું. હવે બંને વર્તુળ જ્યાં છેદે, આ સૌથી મોટું વર્તુળ આ એ કેન્દ્રવાળા વર્તુળને જ્યાં છેદે ત્યાં નામ આપી દઉં એક્સ અને વાય. પછી આ સૌથી મોટું વર્તુળ નાના વર્તુળને જ્યાં છેદે ત્યાં નામ આપી દઉં પી અને ક્યુ. હવે જો અહીંથી બી એક્સ અને બી વાય પેલા બે સ્પર્શક દોરું, બી એક્સ અને બી વાય. આના પછી બીજા બે સ્પર્શક દોરું, એપી અને એ ક્યુ. અહીંથી છે આ એપી અને અહીંથી આ બીજો સ્પર્શક એ ક્યુ. એટલે માગેલા ચાર સ્પર્શકો તૈયાર થઈ ગયા. પેલું બી એક્સ અને બી વાય, એના પછીનું એપી અને એ ક્યુ, આ માગેલા ચાર સ્પર્શકો છે. પછીની લંબાઈ માપવાની કે તો આ બે ની લંબાઈ બી એક્સ અને બી વાય ની લંબાઈ હંમેશા સમાન હોય, પછી એપી અને એ ક્યુ ની લંબાઈ પણ કેવી હોય, સમાન હોય. હવે અંદર કંઈક ચતુષ્કોણ જેવું બને છે. જો અહીં કંઈક નામ આપી દઉં સી અને ડી, તો બી સી એ ડી અંદર ચતુષ્કોણ જેવું બને છે. આ આપણી રચના કમ્પ્લીટ થઈ ગઈ. રચનાના મુદ્દામાં આપણે જેમ દોરતા જાય એ પ્રમાણે મુદ્દા લખતા જવાના. જો હું મુદ્દા બોલી જાઉં એક વખત કઈ રીતે લખવાના છે, રચનાના મુદ્દા એમાં પહેલો મુદ્દો આપણે લખવો પડશે એબી બરાબર 8 સેન્ટીમીટર થાય તેવો એક રેખાખંડ દોરો. આપણે એબી બરાબર 8 સેન્ટીમીટર થાય એવો એક રેખાખંડ દોરવો પડશે. આના પછી બીજો મુદ્દો કયો, તો કે એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. પછી ત્રીજો મુદ્દો, બીને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. ચોથો મુદ્દો, એબી નો લંબ દ્વિભાજક દોરો જે એબી ને જ્યાં છેદે ત્યાં એમ નામ આપો. એના પછીનો મુદ્દો, એમ કેન્દ્ર અને એ ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. બંને વર્તુળ જ્યાં છેદે ત્યાં એક્સ અને વાય તથા પી અને ક્યુ નામ આપો. આના પછીનો છેલ્લો મુદ્દો, બી એક્સ અને બી વાય તથા એપી અને એ ક્યુ માગેલા ચાર સ્પર્શકો છે. જોઈ લો તમે એક વખત રચના.